શો લગ્ન અને શું વાત, મારે તો તારી ભાભી નો પતલો વાળવો હતો, એટલા માટે જ મેં આ બધું કર્યું હતું. એ હામ જાદીએ લગ્ન મંડપમાં મારું અપમાન કરી અને મને કાઢી મૂક્યો હતો. અને તારો ભાઈ એને પરણીને પોતાના ઘરમાં લઈ આવ્યો. બસ મારે તો મારું વેર વાળવું હતું, એટલા માટે જ મેં તને મારી પ્રેમ જાળમાં ફાંસી હતી. મારું કામ પૂરું થયું, હવે તું કોણ અને હું કોણ? મોટા ભાઈ, મેં એવું મોટું પાપ કર્યું છે, હું તમને મોડું બતાવવા લાયક નથી રહી, પણ તમે ગમે એમ કરીને મારી નિર્દોષ ભાભીને ગોતી કાઢજો, અને તમે બંને તમારી આ નાની બેનને માફ કરજો. ગીતા, તે આ શું કર્યું? હવે હું મારી દેવદાને ક્યાં ગોતીશ? આ મારો ભેરુબન કે છે, એ આચું છે, મારું ઘર બંધાશે. હા, ઘર બંધાશે. મારો સંતાન એ સુખી થશે. હા, બહુ સુખી થશે. પછી એનું ઘર એ બંધાશે. હા. દુખિયારી બાર દુખ્યો. અરે આકાશ તૂટશે, અરે ધરતી ફાટશે, બધું ફનાપાત્યા. છે કોઈના દુઃખમાં ભાગ લેવા જેવું? અરે કાલે તો અને પરાણે પરણાવવાનું છે, ભગવાન જાણે ત્યાં શું ભવાડે કરશે. લાજુ ને રણમલના લગ્ન મેં જેમ નક્કી કર્યા છે એમ જ થશે, પછી એમાં તારા કે લાજુ ના કહેવાથી કોઈ ફેરફાર નહીં થાય. તો મોટી બેન તમે પણ સાંભળી લો કે લાજુ ના લગ્ન રણમલ સાથે કોઈ પણ સંજોગોમાં નહીં થાય. શું કર્યું મારી દીકરીએ? શું નથી કર્યું એમ પૂછ. તું એને તારી બેન ની સેવા કરવા માટે મૂકી આવી હતી અને એને આપણી ઇજ્જત ના ધજાગરા કરી મૂક્યા. એટલે એમ કે પેલા નાવ વાળા સાથે રાસ લીલા રમતી હતી. મન થાય છે કે કાપી નાખો એને. મારા ઘરમાં પગ મૂકવાની તારી હિંમત કેવી રીતે થઈ? એ પૂછા તારા દીકરાને. દીકરા નીચે ને હરકત પાડે તું કેવી રીતે ઓળખે છે? માં લાજુના બાપુ છે. હા, લાજુના બાપુ. એમ તો મારી દીકરીને ફસાવવાની આ બધી તારી ચાલ હતી? મને ખબર નહોતી કે લાજુ તારી દીકરી છે. બાકી તારા જેવા પાપી તો પડછાયો પણ મારા ઉંબરામાં ના જોઈએ. દીકરા, લાજુ જો આની દીકરી હોય તો કોઈ સંજોગોમાં તારા લગ્ન હું એની સાથે નહીં થવા દઉં. માં, સબસ્ક્રાઇબ કરો અલ્ટ્રા ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન ક્લિક કરો અને અલ્ટ્રા ગુજરાતી તરફથી લેટેસ્ટ માહિતી મેળવો.